तो आज आप एवज एक समस्या एट्ले कि वाड़ अने शेम्पू ने लगती समस्या विषे जाए। આપણે આજ સુધી જાણે અજાણે ઘણા શેમ્પૂ વાપરતા રહ્યા, પરંતુ આપણે તેના ગુણદોષ જાણવાની દરકાર લેતા નથી। અંતે આપણા વાળને જ નુકસાન થાય છે અને આપણે પોતે જ વાળની સમસ્યાઓને આમંત્રણ આપીએ છીએ। આજના ઝડપી યુગમાં આપણે ખરીદેલી પ્રોડક્ટમાં કયા તત્વો છે તે આપણે જાણતા નથી। આયુર્વેદ અને હર્બલના નામે ઘણી બધી ભેળસેળવાળી વસ્તુઓ વેચવામાં આવે છે, તો વાળ માટે યોગ્ય શેમ્પૂમાં કઈ ખાસિયતો હોવી જોઈએ તે આપણે અલગ બ્યુટી ક્લિનિકના ડોક્ટર્સ પાસેથી જાણીએ। હેલો, હું છું ડૉક્ટર કિંજલ ટાંક, આયુર્વેદ હેર સ્કિન એન્ડ બ્યુટી પ્રેક્ટિશનર। શેમ્પૂ એ વાળની સફાઈ માટે 18મી સદી બાદ પ્રચલિત થયેલું દ્રવ્ય છે। શેમ્પૂ શબ્દ એ હિન્દી શબ્દ ચંપી ઉપરથી આવેલો છે। શેમ્પૂમાં મુખ્ય ઘટક તરીકે SLES એટલે કે સોડિયમ લોરેલ એથર સલ્ફેટ આવેલું હોય છે, જેમાં 1,4-ડાયોક્સાઇડ નામનું તત્વ હોય છે, જેનો પ્રાણીઓ ઉપર પ્રયોગ કરતાં કેન્સર થતું જોવા મળ્યું છે। માટે જ શેમ્પૂમાં SLESનું પ્રમાણ એ વધારે હોવું ના જોઈએ। વધારે પડતા SLESથી વાળ પાતળા અને બટકણા બને છે, માટે જ શેમ્પૂમાં SLESનું પ્રમાણ એ મર્યાદિત હોવું જોઈએ। જો શેમ્પૂમાં નેચરલ તત્વો જેવા કે અરીઠા અને સિકાકાઈ જેવા તત્વો ઉમેરવામાં આવે તો ઓછા SLES સાથે પણ ખૂબ જ સારું શેમ્પૂ બનાવી શકાય છે। અને જો આયુર્વેદના ઔષધો જેવા કે આંબળા, લીમડો અને જાસૂદ જેવા તત્વો ઉમેરવામાં આવે તો વાળની સફાઈની સાથે સાથે વાળને રક્ષણ અને પોષણ બંને આપે છે। હેલો, હું છું ડૉક્ટર રીટા પેથિયા, આયુર્વેદ હેર સ્કિન એન્ડ બ્યુટી પ્રેક્ટિશનર। શેમ્પૂથી વાળ ધોવાની પ્રક્રિયામાં શેમ્પૂમાં રહેલા સર્ફેક્ટન્ટ કેમિકલ જો વાળના કુદરતી રક્ષણાત્મક પડને વધારે પ્રમાણમાં ધોઈ નાખે તો વાળ ડ્રાય અને રફ થઈ જાય છે। વાળ ધોવાની પ્રક્રિયામાં સાથે કન્ડિશનિંગ એજન્ટ હોવું એ ખૂબ જ જરૂર છે। એમાં પણ જો સાથે નેચરલ કન્ડિશનિંગ એજન્ટ હોય તો તે વાળનું સ્વાસ્થ્ય પણ વધારી દે છે। ઘણા શેમ્પૂઓમાં માઇકા તેમજ ફોમ બૂસ્ટર જેવા કેમિકલ હોય છે, જે વાળ ધોવાની પ્રક્રિયામાં સંપૂર્ણપણે બિનજરૂરી હોય છે, છતાં પણ વાળની ચમક વધારવા માટે તેમજ ફીણ વધારવા માટે આવા બિનજરૂરી કેમિકલનો ઉપયોગ થતો હોય છે। સામાન્ય જનમાં એવી માન્યતા હોય છે કે જો વધારે ફીણ હોય તો શેમ્પૂ વધારે સારું, પરંતુ એવું હોતું નથી। વધારે ફીણ અને વાળ ધોવાની પ્રક્રિયાને સીધો કોઈ જ સંબંધ નથી। આથી જ્યારે પણ તમે શેમ્પૂની પસંદગી કરવા જાઓ છો ત્યારે તેમાં નેચરલ કન્ડિશનિંગ એજન્ટ છે કે નહીં, તેમાં કોઈ બિનજરૂરી કેમિકલ છે કે નહીં, આ બધી જ વસ્તુઓ જોઈ અને પછી તમે શેમ્પૂની પસંદગી કરો। ડોક્ટર્સ ઓપિનિયન મુજબ બેસ્ટ શેમ્પૂની ખાસિયતો જોઈએ તો શેમ્પૂમાં બિનજરૂરી કેમિકલ્સ ના હોવા જોઈએ, શેમ્પૂમાં નેચરલ હર્બ્સ હોવા જોઈએ, શેમ્પૂમાં નેચરલ કન્ડિશનર હોવું જોઈએ અને શેમ્પૂની અંદર SLESનું પ્રમાણ એ મર્યાદિત હોવું જોઈએ। આ બધી જ ખાસિયત અલગ હર્બલ શેમ્પૂમાં રહેલી છે। અલગ હર્બલ શેમ્પૂમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં SLES રહેલું છે। આંબળા, અરીઠા, સિકાકાઈ, ભૃંગરા, જાસૂદ જેવા આયુર્વેદિક હર્બ્સ રહેલા છે, તેમજ સૂર્યમુખીનું તેલ, નાળિયેરીનું તેલ જેવા નેચરલ કન્ડિશનર છે, તેમજ કોઈ પણ જાતના બિનજરૂરી હાનિકારક કેમિકલ નથી। અલગ બ્યુટી ક્લિનિકના ડોક્ટર્સ દ્વારા ડિઝાઇન કરેલ અલગ હર્બલ શેમ્પૂ તમારા વાળને પોષણ અને સુરક્ષા બંને પૂરું પાડશે। હેલો ક્યુટી, એનહેન્સ યોર બ્યુટી। તો જોયું ને દોસ્તો, આજ સુધી આપણે હાથ લાગે તે શેમ્પૂ વાપરતા રહ્યા, પરંતુ હવેથી શેમ્પૂ લેતી વખતે જરૂરથી ચકાસજો કે તેમાં કોઈ હાનિકારક તત્વો તો નથી ને। મારી સલાહ તો એ જ છે કે તમે અલગ હર્બલ શેમ્પૂનો જ ઉપયોગ કરજો, જેનાથી વાળ સુરક્ષિત, સ્વચ્છ અને પોષણયુક્ત બની રહે। અલગ હર્બલ શેમ્પૂ તમારા નજીકના મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર અને અલગ બ્યુટી ક્લિનિક પર ઉપલબ્ધ છે, તો તમે અમારું સરનામું જરૂરથી નોંધી લેશો।